નમસ્કાર મિત્રો, જીગર કવૈયાના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે જીવન પદ્ધતિ વિશેનો એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ આપની સમક્ષ રજૂ કરતા એક આનંદની લાગણી અનુભવું છું. વાત જાણે એમ છે કે જાપાનના એક ગ્રંથાલયમાં એક 92 વર્ષના જાપાની વૃદ્ધ ચાઇનીઝ ભાષા શીખી રહ્યા હતા. ચાઇનીઝ ભાષા એ વિશ્વની કઠિન ભાષાઓમાંની એક ગણાય છે. ચાઇનીઝ ભાષાના મૂળાક્ષરોની સંખ્યા 500 છે. 92 વર્ષની ઉંમરે એક વૃદ્ધ આવી કઠિન ભાષા શીખવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. તેમનો આ પુરુષાર્થ જોઈને તેમનો એક મિત્ર તેમને પૂછે છે, અરે આ ઉંમરે તમે શું કરી રહ્યા છો? નવી ભાષા શીખવાની હવે આ ઉંમર છે, અને તે પણ ચાઇનીઝ જેવી કઠિન ભાષા? આ ઉંમરે તમને આવતો શું સૂજ્યું? 92 વર્ષના તે વૃદ્ધ પુરુષ તે પ્રશ્ન પૂછનારની સામે તાકીને જોઈ રહ્યા, અને પછી દઢતાપૂર્વક બોલ્યા, જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે જીવીએ છીએ, અને અત્યારે હું જીવું છું, પણ આ ઉંમરે હવે કેટલું જીવન બાકી હશે? વૃદ્ધ જવાબ આપે છે, હું મૃત્યુની રાહ જોઈને બેઠો નથી, જીવન એ મૃત્યુની રાહ જોવા માટે નથી. એનો મિત્ર ફરી પ્રશ્ન પૂછે છે, તો જીવન શા માટે છે? વૃદ્ધ જવાબ આપે છે, જીવન જીવવા માટે છે, મૃત્યુની રાહ જોઈને બેસી રહેવા માટે નથી. મિત્ર કહે છે, પણ મૃત્યુ તો નિશ્ચિત છે. વૃદ્ધ કહે છે, તે હું બરાબર જાણું છું, કોઈ પણ ક્ષણે મૃત્યુ આવે તો હું તૈયાર જ છું, પરંતુ મૃત્યુના મુખ સામે જોઈને હું જીવતો નથી, હું જીવનના મુખ સામે જોઈને જીવું છું. મૃત્યુના ઓથાર હેઠળ મૃતવત જીવવું એ મારી જીવન પદ્ધતિ નથી. જીવન છે ત્યાં સુધી જીવીએ અને પૂર્ણતાથી જીવીએ, આ મારી જીવન પદ્ધતિ છે. સમજાય છે? પેલો મિત્ર કહે છે, હા સમજાય છે, હવે સ્પષ્ટ સમજાય છે, દીવા જેવું સ્પષ્ટ સમજાય છે. મિત્રો, જીવન પદ્ધતિ વિશેનો આ એક પ્રેરક પ્રસંગ આપણને ઘણું બધું શીખવી જાય છે. સાચું જીવન શું છે? મૃત્યુ નિશ્ચિત છે, તેની રાહ જોઈને બેસી રહેવાનું નથી. જીવન કોઈ પણ ઉંમરે કઈ પણ વસ્તુ સતત શીખતું રહેવું, આ છે સાચું જીવન. અસ્તુ.